તરફ ડાંગથી મહત્વના સમાચાર કે ડાંગ જિલ્લામાં એક એનઆરઆઈ મહિલાએ લૂંટની લઈને ફરિયાદ કરી છે. સમગ્ર ઘટના એ છે કે વઘઈ પોલીસ સ્ટેશનમાં ચોરી અને લૂંટની ફરિયાદ થઈ. પોલીસે ચોરીમાં પારિવારિક મામલો હોય બંને પક્ષે તપાસ હાથ ધરી કાર્યવાહી કરવા ખાતરી આપી. ઘટનાની વાત માનીએ તો ફરિયાદી કાજલ પટેલના જણાવ્યા અનુસાર તેમના પતિનું 30 નવેમ્બરના રોજ મૃત્યુ થતા તેમને અંતિમ ક્રિયા માટે વતન લવાયા હતા, જ્યાં તેમની પત્ની પૂર્વ પત્નીને અને સંતાનને પણ લઈને આવી હતી. આ દરમિયાન ફરિયાદી તેમના દીકરાને રાજકોટ હોસ્ટેલમાં મૂકવા ગયા અને ત્યાંથી પરત આવતા તેમના ઘરમાંથી રકમ, દાગીના, કાર, પેનડ્રાઈવ સહિત અનેક કિંમતી વસ્તુઓની લૂંટ થઈ હોવાનું જાણવા મળ્યું. હાલ તો સમગ્ર મામલે એનઆરઆઈ મહિલાએ વઘઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પેનડ્રાઈવમાં પતિ સાથેના અંગત ફોટા અને વિડીયો લઈને ફરિયાદી મહિલા ચિંતિત છે અને આ બાબતે જલ્દી તપાસ થાય માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીને અરજ કરી છે. પેન ડ્રાઈવમાં મારા અને મારા હસબન્ડના લગ્ન થયા ત્યારની યાદો, પ્રાઇવેટ ફોટા એ બધું હતું અને એ બધું ચોરી ગયા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે આશા રાખું છું કે મને ન્યાય મળે અને આ બધી વસ્તુની જલ્દી તપાસ થાય. આધાર સુરતમાં ઓનલાઈન ઠગાઈ કરનાર વ્યક્તિને પોલીસે ઉત્તર પ્રદેશથી પકડી પાડ્યો છે. આ વ્યક્તિએ સુરતમાં જે વ્યક્તિ સાથે ઠગાઈ કરી હતી તે વ્યક્તિને લઈને ફરિયાદ કરવામાં આવી હતી. સુરત સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદને આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. સુરતના રહેવાસી યુવકને પોલીસના રૂપિયા આપવાની લાલચ આપી છેતરવામાં આવ્યો. ફરિયાદીને 3 અલગ અલગ નંબરથી ફોન કરવામાં આવ્યા. આરોપીએ NPCL અને આયકર વિભાગમાંથી બોલે છે તેવી ઓળખ આપી લાડલી યોજના અને અન્ય પોલીસના રૂપિયા મેળવવા માટે ચાર્જ આપવામાં જણાવ્યું. આરોપીઓએ ફરિયાદી પાસેથી 6,79,902 રૂપિયા પડાવ્યા. આરોપીએ ટુકડે ટુકડે ટ્રાન્ઝેક્શન કરાવ્યું. ફરિયાદીને છેતર્યા હોવાથી ભાર થતા જ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. આ તમામ સોશિયલ એન્જિનિયરિંગ પ્રકારના ફ્રોડ છે, જેમાં માણસને એવી રીતે વાતો કરવામાં આવે છે કે માણસ આમાં ફસાઈ જાય છે. એવી રીતે કુલ 6,79,902 રૂપિયા જુદા જુદા એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરાવી ફરિયાદી સાથે છેતરપિંડી આચરવામાં આવી. વડોદરાથી મહત્વના સમાચાર કે જ્યાં આગળ મનપા દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. ડિમોલિશનની કાર્યવાહી જે દબાણ હતું તેને હટાવવા માટે કરવામાં આવી છે. પીએમ આવાસ યોજનાને નડતરરૂપ બાંધકામ તોડાયા છે. કલા દર્શન વિસ્તારમાં તોડાયું છે દબાણ. મેયર કેવર રોકડિયા પણ હાજર રહ્યા. 2,000 સ્ક્વેર ફૂટ જગ્યા ખુલ્લી કરાઈ. પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી થઈ. દબાણ ઊભું કરનાર પરિવારે મીડિયા સાથે પણ દુર્વ્યવહાર કર્યો. ભવિષ્યમાં અહીંયા 292 જેટલા ફ્લેટ પ્રધાનમંત્રી આવાસ યોજનાના બનશે અને જે બે વ્યક્તિઓના પણ અહીંયા દબાણો તૂટી રહ્યા છે એમને પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી ગણીને બંનેને ફ્લેટ આપવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના જે છેલ્લા 4-5 વર્ષથી અટકી હતી એને શરૂ કરવા માટે કોર્પોરેશન આજે દબાણ તોડી રહી છે. ભાવનગરમાં મહારાજા કુમાર કૃષ્ણસિંહજી યુનિવર્સિટીની અંદર NSUI દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. આ હોબાળાનું કારણ છે કે અનેક પ્રશ્નોના મુદ્દાને ઉઠાવવામાં આવ્યા હતા. યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા, હોસ્ટેલમાં પૂરતી સુવિધા, સાફ સફાઈ તેમજ યુનિવર્સિટીના રસ્તાઓ, સ્પાન પીરિયડ, પૂર્ણ થયેલ વિદ્યાર્થીઓની પરીક્ષા, પરિણામોમાં વારંવાર છબરડા કરી વિદ્યાર્થીઓને અન્યાય જેવી બાબતોને લઈને હલ્લાબોલ કરાયો. જોકે એક તબક્કે પોલીસ દ્વારા તેમને રજૂઆત કરવા ન જવા દેવાતા થોડા સમય માટે હલ્લાબોલ કરવામાં આવ્યો અને બાદમાં રજૂઆત કરવા જવા દેવામાં આવ્યા હતા. રોજમદારને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. હાલમાં જે પંચમહાલથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેમાં સૌથી મહત્વની વાત છે કે ગોધરા નગરપાલિકાના 4 ઝોનમાંથી 40 રોજમદાર સફાઈ કર્મચારીને નોકરીમાંથી છૂટા કરાયા. છેલ્લા 4 માસનો પગાર બાકી હોવા છતાં અને નોટિસ વિના છૂટા કરવામાં આવતા સફાઈ કર્મીઓ હડતાલ પર ઉતર્યા. રોજમદાર સફાઈ કર્મીઓના સમર્થનમાં પાલિકાના કાયમી સફાઈ કર્મીઓ પણ હડતાલમાં જોડાયા. ગોધરા નગરપાલિકામાં અમે 15-20 વર્ષથી સફાઈ કામદારની અંદર ફરજ બજાવું છું. આજે કોઈ કારણસર અમને 41 જણને છૂટા કરવામાં આવ્યા છે, 44 જણને, અને અમને કોઈ નોટિસ નહીં, કશું નહીં, અને અમને છૂટા કરવામાં આવ્યા છે. આજે એ બાબતે અમે હડતાલ પર બધા. અમે 15-16 વર્ષથી કામ કરીએ છીએ નગરપાલિકામાં અને નોટિસ વગર અમને છૂટા કરી દીધા છે અને અમારામાંથી બધા જે સ્ટાફ આખો છે, અમારો આખો સ્ટાફ અમને સાથ આપ્યો છે અને અમે 1 જાન્યુઆરીના દિવસે સફાઈ કામદારો અમારે 4 ઝોનમાંથી 50 સફાઈ કામદારો છૂટા કરે છે. આજે જાહેર બાદથી પૌડી વિભાગના કામદારો પણ છૂટા કરે છે. એવું એ 3 મહિના સુધી અમને પગાર મળતો નથી, તેમ છતાં પોતાનો પગાર ન મળવા છતાં બી એ સમયસર કામ પર આવે છે. કોઈ પણ જાતની જાણ કરે કે લોકો છૂટા કર્યા છે અને આજ રોજ સફાઈ કામદારો અને પૌડી વિભાગના કામદારો દ્વારા એવું જાણવા મળેલ છે. જ્યાં સુધી અમારી માંગણી ન સંતોષાય ત્યાં સુધી અમે હડતાલ પર ઉતરવાના છે એવું.